वैश्विक कोरोना महामारी में लोकोना धंधा रोजगार पड़ी भागता आजे तमाम लोको आर्थिक भीसमां सपड़ाई जवा पाम्या छे। त्यारे हालमां सरकार द्वारा ऑनलाइन शिक्षणनी मंजूरी आपवामां आवता धंधा रोजगारने लईने वालीओ मुश्केलीमां मुकाया छे અને ઓનલાઈન શિક્ષણ માટે શૈક્ષણિક સાધન સામગ્રી લાવવા ગરીબ અને જરૂરિયાતમંદ વાલીઓ વધારાનો આર્થિક બોજ સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે પૂર્વ જિલ્લા પ્રમુખ, મહિલા સેવાદળ પૂર્વ મહામંત્રી, પ્રદેશ પ્રમુખ, મહિલા સુરક્ષા ફાઉન્ડેશન અને સામાજિક કાર્યકર્તા એવા હિનાબેન તરુણભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ વાલીઓને શૈક્ષણિક અર્થે બોજ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં ન પડે તેવા શુભ આશયથી 70-80 બાળકોને નોટબુક અને ચોપડાઓનું વિતરણ તેઓના સ્વખર્ચે કરી તેઓને મદદરૂપ બનવાનો એક પ્રયાસ કરી દાતાઓને આ દિશામાં પ્રયત્નો કરવા દિશા નિર્દેશ કર્યો હતો। ચોપડા વિતરણને લઈને હિનાબેન બ્રહ્મભટ્ટે કંઈક આ રીતે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા। કોરોના મહામારીના કપરા સમયમાં ધંધા રોજગાર બંધ હોવાને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક બોજો ના પડે તે હેતુથી મેં 70-80 બાળકોને નોટબુક અને પાઠ્યપુસ્તકનું વિતરણ કર્યું છે।